જન્માષ્ટમીના તહેવારને હવે એક જ દિવસ બાકી છે, પરંતુ આ વર્ષે ભગવાનને ધરાવવામાં આવતા પંજરીનો પ્રસાદના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે કોરોનાના કારણે જન્માષ્ટમીની ઉજવણી થઈ ન હતી, જેથી કોઈ વેચાણ થયું ન હતું. જ્યારે આ વખતે જન્માષ્ટમીની ઉજવણીની છૂટ મળી હોવા છતાં પણ વેચાણમાં 60% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને પગલે પંજરીનું વેચાણ કરતા વેપારીઓની હાલત કફોડી બની છે. કોરોનાના બાદ પ્રથમવાર તહેવારોની ઉજવણીની છૂટ મળી છે, અને તેમાં પણ જન્માષ્ટમીની ઉજવણીમાં આ વખતે સરકારે રાત્રિના 1 વાગ્યા સુધી કરફ્યુમાં મુક્તિ આપી છે. સાથે જ મંદિરમાં 200 લોકોને પ્રવેશની છૂટ આપી છે. જો કે જન્માષ્ટમીની ઉજવણીની છૂટ હોવા છતાં પણ ભગવાનને ધરાવવામાં આવતા પંજરીના પ્રસાદના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. આ અંગે ભરતભાઈ કહે છે કે દર વર્ષે જન્માષ્ટમીમાં હું 70-80 કિલો પંજરીનો પ્રસાદ બનાવું છું, અને એનું વેચાણ 1 અઠવાડિયા પહેલાં શરૂ થઈ જતું હોય છે. જો કે આ વખતે મેં માત્ર 25 કિલો પંજરીનો પ્રસાદ વેચવા માટે બનાવ્યો છે. તે છતાં પણ અત્યાર સુધી જ્યારે જન્માષ્ટમીનો 1 દિવસ બાકી છે, ત્યારે પણ 8 કિલો જેટલું જ પ્રસાદનું વેચાણ થયું છે, જેથી આ પંજરીનું વેચાણ કરતાં વેપારીઓની હાલત કફોડી બની છે. આ અંગે વધુ માહિતી એબી ન્યૂઝની ટીમે ભરતભાઈ ગાંધી પાસેથી જાણી હતી. મારું નામ ભરતભાઈ, દોરાબદારુ મસાલાવાલા. અમારી આ પેઢી 1865થી ચાલે છે, એ લગભગ 155 વર્ષ જેવા થઈ ગયા છે, ને અમારી આ 6ઠી પેઢી ચાલે છે. કોરોનાની અસરમાં 2 વર્ષ જે બંધ રહ્યું, એને કારણે પંજરીનું વેચાણ આ વખતે થોડું ઓછું થયું છે. દર વર્ષે લગભગ 75-100 કિલો વેચાણ થતું હતું. પંજરીમાં પહેલાં શરૂઆતમાં વર્ષો પહેલાં ખાલી ધાણા, અજમો, દળેલી ખાંડ અને સૂંઠ નાખીને મિક્સ કરીને આપી દેતા હતા, પણ હવે લોકોને થોડું અંદર ચેન્જ જોઈએ એ હિસાબે અમે ડ્રાયફ્રૂટ્સ ઉમેરતા થઈ ગયા. કાજુ, બદામ, લાલ દ્રાક્ષ, તૂટી ફૂટી જેવી વસ્તુ અંદર ઉમેરતા થયા, જેને લીધે છોકરાઓ પણ ખાતા થયા અને ભાવતું થયું છે. ડુપ્લિકેશન તો નહીં, પણ નોર્મલી ક્વોલિટી વાઇઝ થોડું ડાઉન કરીને એ લોકો બીજા વડા બનાવતા હોય છે. ના, પ્રાઇઝમાં તો હવે આ પ્રસાદ રૂપે છે, એટલે અમે એમાં કોઈ ભાવ વધારો કર્યો નથી.